સરથાણામાં ઉઘરાણા કરી રહેલા ટ્રાફિક પોલીસના માણસો અને ટીઆરબીના જવાનોનો વિડીયો ઉતારી એફબી ઉપર લાઈવ કરવા જનારા એડવોકેટ મેહુલ બોગરા ઉપર ગુરુવારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ કેસમાં પોલીસે સામાન્ય મારામારીનો ગુનો દાખલ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો. તેમજ ગુરુવારે રાત્રે લોકોના ટોળાઓએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી પોલીસને આ ગુનામાં ગંભીર કલમ ઉમેરવા માટે મજબૂર કરી હતી. સરથાણામાં એડવોકેટ મેહુલ બોગરા ઉપર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે લાકડી વડે હુમલો કરી તેમને લોહી લુહાણ કરી નાખ્યા હતા. આ ગંભીર ઘટના બાદ પણ સરથાણા પોલીસે આરોપીઓ વિરુદ્ધ માત્ર મારામારીની ફરિયાદ દાખલ કરી, જેથી સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા. તેમજ રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી પોલીસને આ ઘટનામાં હત્યાના પ્રયાસની કલમ 307 ઉમેરવા માટે મજબૂર કરી હતી. પોલીસ ઉપર લોકોનું દબાણ વધ્યું હતું. બીજી તરફ ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, અલ્પેશ કથિરિયા સહિત ધાર્મિક માલવ્યા વગેરે અગ્રણીઓ સરથાણા પોલીસ સ્ટેશન ઉપર દોડી આવ્યા હતા. પોલીસ ઉપર ચારે તરફથી દબાણ વધતા આખરે પોલીસે સાજન ભરવાડ અને તેના સાગીરતો સામે નોંધાયેલી ફરિયાદમાં કલમ 307નો ઉમેરો કર્યો હતો. રાત્રે 2-3 કલાક સુધી લોકોએ મેહુલ બોગરાના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા. કલમ ઉમેરાયાની ખાતરી થયા બાદ જ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરનારા લોકો શાંત થયા હતા. એડવોકેટ મેહુલ બોગરા ઉપર જે વિડીયો ઉતારવાની નજીવી બાબતને લઈ અને પોલીસના કર્મચારી દ્વારા જે જીવલેણ હુમલો કર્યો, એ હુમલાના ભાગરૂપે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને એના સમર્થનમાં આજે 3-4 હજાર કરતાં પણ વધારે લોકો સરથાણા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા. કારણ કે પોલીસ તંત્ર દ્વારા જે 323-24 માત્ર સામાન્ય ગુનો નોંધ્યો અને FIR દાખલ કરવામાં આવી હતી, તેની સામે અમારી માંગણી હતી કે 307 જેવી કલમનો પણ એમાં સમાવેશ કરવામાં આવે. ચોક્કસપણે ખૂબ મહત્ત્વની બાબત છે. આજે પ્રજા અને પોલીસ વચ્ચેના જે સંબંધો બગડી રહ્યા છે એની માટે આવા લોકો કારણભૂત છે. પ્રજા અને પોલીસ વચ્ચેનો સમન્વય વિખાઈ રહ્યો છે. કારણ કે આવા તત્વો દ્વારા જે આવી પ્રવૃત્તિઓ થતી હોય છે અને કંઈક ને કંઈક પછી ડિપાર્ટમેન્ટલ એમને બચાવવાના પ્રયાસો થતા હોય છે, ઉપરી અધિકારીઓ એમને છાવરી રહ્યા હોય છે. આજે મેહુલ બોગરા જેવા એડવોકેટ છે, પોતે બાર કાઉન્સિલિંગ સાથે જોડાયેલા છે, એના કેસની અંદર પણ એવી જ ઘટના બની છે કે ઉલટાનું મેહુલ બોગરાની ફરિયાદ લેવાની જગ્યા ઉપર એના વિરુદ્ધમાં એટ્રોસિટી સહિતના ગુના લખાવવામાં આવ્યા અને એ પછી આજે આટલું મોટું પબ્લિકનું જે છે ટોળા એકત્ર થયા, એના સમર્થનમાં લોકો આવ્યા, ત્યારબાદ 307 જેવી કલમનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે જે રીતના તંત્ર આવા નીચેના અધિકારીઓને છાવરી રહ્યા છે કે જે આવા લુખા આવારે ટપોરી તત્વો છે, જે હપ્તાખોરીના ધંધા કરે છે, દેશમાં ભ્રષ્ટાચારને બઢાવો આપે છે, તો આવા લોકોને છાવરવાના જે ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રયાસો થાય છે એના કારણે કંઈક ને કંઈક ડિપાર્ટમેન્ટમાં આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળતું એવું લાગે છે અને દેશની અંદર ભ્રષ્ટાચારનું એક જે મોટું આજે PM પણ ખ્યાલ હશે કે લાસ્ટ 15 ઓગસ્ટે જ લાલ કિલ્લા પરથી ભાષણની અંદર યુવાનોને ભ્રષ્ટાચાર હટાવવા બાબતે આગળ આવવા માટેનું આહ્વાન કર્યું છે, ત્યારે તંત્રની અંદર જે આ સડો છે એ જો દૂર થાય તો જ આનો કંઈક રસ્તો નીકળી શકે એવું લાગે છે.